મૃતદેહ મળ્યા સુરતમાં સચિન જીઆઈડીસી વિસ્તારના એક તળાવમાં મધરાત્રે બે બાળક ડૂબી ગયા હોવાની વાત બાદ પોલીસ અને ફાયરના જવાનો દોડતા થઈ ગયા હતા મોડી રાત સુધી તળાવના પાણીમાં ગરકાવ બાળકોની શોધખોળ બાદ પણ ન મળતા આજે સવારથી જ બોટ લઈ મૃતદેહ શોધવા તળાવમાં ઉતર્યા હતા તળાવ કિનારે બાળકોના કપડાં મળી આવ્યા બાદ તેઓ ડૂબી ગયા હોવાની વાત બહાર આવતા ફાયરે શોધખોળ હાથ ધરી હતી ઘટનાના દસ કલાક બાદ બંને બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા ફાયર વિભાગે પાણીમાં ગરકાવ થયેલા મૃતદેહોને બહાર કાઢ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે સ્કૂલેથી છૂટ્યા બાદ બંને બાળકો તળાવમાં ન્હાવા પડતા ડૂબીને મોતને ભેટ્યા હતા ફાયર ઓફિસર હિતેશ પાટીલે જણાવ્યું હતું કે ઘટના મંગળવારની રાત્રે બની હતી કોલ મળ્યા બાદ તાત્કાલિક પોલીસ સાથે ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી લગભગ નવ થી અગિયાર સુધી રાત્રિના અંધારામાં તળાવમાં ગરકાવ બાળકોની શોધખોળ કરી હતી જોકે કોઈની ભાળ મળી ન હતી ત્યારબાદ વહેલી સવારે એટલે કે બુધવારની સવારે નવ વાગ્યાથી બોટ લઈ ફાયરના જવાનો તળાવમાં ઉતર્યા હતા ત્રણ કલાકમાં જ બંને બાળકોના મૃતદેહ તળાવના પાણીમાંથી શોધી કાઢવામાં સફળ થયા હતા હાલ કબજો પોલીસને સોંપ્યો છે વધુમાં જણાવ્યું હતું કે બંને બાળકો આબી દમજત પઠાણ ઉંમર વર્ષ ત્રણ રહે ભીંડી બજાર ઉન સચિન અને અજમેર નસીમ અંસારી ઉંમર વર્ષ ચૌદ રહે ભીંડી બજાર ઉન સચિન વિદ્યાર્થી હોવાનું જાણવા મળ્યું છે બંને મિત્રો મંગળવારના રોજ સાંજે શાળાએથી છૂટ્યા બાદ તળાવમાં નાહવા પડ્યા હતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે ફાયરના જવાનો અને અધિકારીઓ સવારથી તળાવમાં બોટ લઈને ઉતર્યા છે બાળકો ઉન્ની સિદ્ધિત નગર અને સાઈનગર ઝૂપડપટ્ટી ના હોવાનું કહેવાય રહ્યું છે બંને બાળકોના મૃતદેહ મળી આવ્યા છે આ ઘટનાને લઈને પરિવારજનો શોકમાં ડૂબી ગયા છે